હાલ ચાલી રહેલી દિવાળીની સફાઈ દરમિયાન લોકો પોતાના ઘરમાંથી ભગવાનના જૂના કે શ્રતિગત ફોટા સાથે તૂટી ગયેલી પ્રતિમાઓનો નિકાલ યોગ્ય રીતે કરવા બદલે ઘરની આસપાસ ખુલ્લા મેદાન કે મોટા વૃક્ષ હોય તેની આસપાસ મૂકી દે છે આવી રીતે મુકાયેલા ફોટાના કારણે અનેક લોકોની લાગણી દુભાઈ રહી છે આ અંગે મ્યુનિસિપલના રાંદેર ઝોનના પાલ વોર્ડ ઓફિસના સેનેટરી ઇન્સ્પેક્ટર દેવેન્દ દેસાઈએ લોકોની લાગણી પણ ન દુભાઈ અને આવા ફોટો અને પ્રતિમાને માનપૂર્વક વિસર્જન કરવામાં આવે તેવો ઉપાય શોધ્યો છે તેમના વોર્ડ વિસ્તારમાં તેઓએ કેટલાક બેનર તૈયાર કર્યા છે અને લોકો જ્યાં ફોટા પ્રતિમાઓ મૂકી દે છે તેવી જગ્યાએ પણ લગાવ્યા છે આવા બેનરો વિસ્તારોમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકોના ઘરમાંથી નીકળતા ધાર્મિક ફોટા અને પ્રતિમા જાહેરમાં ગમે તે ના ફેંકશો નહીં તો તેના બદલે પાલની વોર્ડ ઓફિસ પર જમા કરાવી જજો મ્યુનિસિપલ દ્વારા જૂના ફોટા અને પ્રતિમાનું હિન્દુ રીત રિવાજ મુજબ વિસર્જન કરવામાં આવશે આ બેનરના ફોટા સોશિયલ મીડિયામાં પાલ પાલનપુર વિસ્તારમાં રહેણાંક સોસાયટીના ગુરુકમાં મોકલવામાં આવ્યા છે જેને કારણે લોકોમાં જાગૃતિ આવી રહી છે અને લોકો પોતાના ઘરમાંથી નીકળતા ફોટો અને મૂર્તિ જાહેરમાં ન મૂકવાને બદલે પાલની વોર્ડ ઓફિસમાં જમા કરાવી પહોંચી રહ્યા છે ફાલ વોર્ડ ઓફિસ દ્વારા આવી રીતે એકત્ર કરવામાં આવેલા ફોટા પરથી ફેમ અલગ અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ભગવાનના ફોટા હોય તેને પાણીમાં મૂકવામાં આવે છે ત્યારબાદ આ ફોટા ભેગા થઈ અને ખાતર બની જાય છે આ ખાતરનો ઉપયોગ વોકવે તથા અન્ય જગ્યાએ કરવામાં આવે છે જેના કારણે લોકોની લાગણી પણ દુભાતી નથી અને જૂના ફોટોનો આદરપૂર્વક નિકાલ પણ થાય છે